લોકડાઉનને લઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સયાજીપુરા એપીએમસી દ્વારા 5 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન એપીએમસી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉનને પગલે લોકોને શાકભાજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રકારે શહેર નજીક આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ખાતે પૂરતા પ્રમાણમાં જથ્થો લાવવામાં આવ્યો છે અને ખરીદી કરવા આવતા વેપારીઓ તેમજ લોકોને લઈ ભીડ ન થાય તે માટે પાર્કિંગની વ્યવસ્થા પણ તેમજ 1-1 ફૂટના અંતરે ગોળ કુંડાળા કરવામાં આવ્યા છે. ઉપરાંત લોકોને ગોળ કુંડાળામાં જ રહીને લાઇન કરવા જણાવાયું છે. લોકોને શાકભાજી મળી રહે તે માટે 5 થી 9 વાગ્યા સુધી એપીએમસી માર્કેટ ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકોને એ અપીલ કરવા માંગુ છું કે કોઈ ઘરની બહાર ના નીકળે, સાવચેતી રાખે. આ કોરોના વાયરસ નો ઇફેક્ટ ખરાબ છે એટલે દરેક વ્યક્તિને, શહેરીજનોને એ જ કહેવા માગીશ કે ઘરની બહાર ના નીકળો. આપણે શાકભાજી યાર્ડ ચાલુ છે, એનું વિતરણ વ્યવસ્થા બી ચાલુ છે, એ તમને બધાને મળી રહેશે, પૂરતા જથ્થામાં મળી રહેશે. કયો સમય છે અને કઈ રીતની વ્યવસ્થા છે પૂરી? આ એકચ્યુઅલી સયાજીપુરા માર્કેટ હોલસેલ માર્કેટ છે, એમાં આપણે સમય 5 થી 9 નો રાખેલ છે અને એમાં દરેક ખરીદી કરવા આવતા અને આપણે પૂરતો સમય આપી અને વ્યવસ્થા જાળવી રખાય કે પાર્કિંગની વ્યવસ્થા થાય, ટ્રાફિકની અફડાતફડી ના થાય, એ રીતે વ્યવસ્થા ગોઠવેલ છે. આપણે સર 21 દિવસના જે કર્ફ્યુ લાગેલો છે તેને લઈને જથ્થામાં કે ભાવ વધારામાં કોઈ ફરક પડવાનો છે ખરું? ખેડૂતનો પોતાનો ઉત્પાદન તો છે જ, એ પૂરેપૂરું ઉત્પાદન આપણાને ત્યાં યાર્ડમાં મળી રહે છે, પણ જે લોકો નહીં મળે શાકભાજી એમ કરીને દોડાદોડી કરે છે, એના લીધે બહારના વેપારીઓ જે છૂટક વેચતા હોય એ લોકો ભાવ વધારે લઈને એમને માલ આપે છે.